नमस्कार दर्शक मित्रों, रियल नेटवर्कना आ शिक्षण विश्व कार्यक्रम में आपनो हार्दिक स्वागत है। दर गुरुवारे शिक्षण जगतनी अने नवा समाचारनी वात लईने तमारा सुधी आवीए छे। पण आजे आपणे नोकरीनी वात करीए के पछी शिक्षण लगता समाचारनी वात करीए ते पहेला मने एवुं लागे छे के आपणी जात माटे आपणा परिवार माटे सौथी अगत्यना समाचार होय तो कोरोना अपडेट छे। कोविड 19 ने कारण आखू जगत भले भयंकर परिस्थिति में मुकाई होय पण सूरत जेवा शहर में पण अत्यारे कोविड 19 नो कहर वर्ताई रह्यो छे। स्मशान भूमि में अग्नि संस्कार माटे वेटिंग छे एटलू महत्वनुं नथी, पण सिविल के स्मीमेर जेवी हॉस्पिटल में लांबी लाइनो छे। ए दर्दीने दाखल करवा माटेनी लाइन होय के पछी इंजेक्शन मेळवा माटेनी लाइन होय, મને એવું લાગે છે કે કોવિડ 19ની આ બીજી લહેર ભયંકર પરિસ્થિતિ ઊભી કરે એવા અણસાર દેખાઈ રહ્યા છે, ત્યારે આપ સૌને નમ્ર વિનંતી છે કે કોરોનાની ગંભીરતા લઈને આપણે વધુ કાળજી લઈએ। સૌપ્રથમ તો મેં શરૂઆતમાં ખૂબ કીધું છે કે આ કોવિડ 19 કોરોના પડકારની સામે લડવા માટે આપણી પાસે બે જ હથિયાર છે, અને એ છે માસ્ક પહેરવું અને બીજું હથિયાર છે વેક્સિન લઈ લેવું। આ માટે આપ સૌ જાગૃત હશો, પણ સુરત જેવા શહેરમાં આમ તો સમગ્ર ગુજરાતમાં કોવિડ 19નો આ બીજી જે લહેર છે એને કારણે હવે ભય પણ દેખાઈ રહ્યો છે। હોસ્પિટલમાં દાખલ થવા માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે, અને યોગ્ય સારવાર ન મળવાને કારણે જ્યારે સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આ કોવિડ 19ની ભયંકર પરિસ્થિતિ આપણને મને એવું લાગે છે કે એની ભયાવહ આપણે દેખાડે છે। આ કોવિડ 19ની જે બીજી લહેર છે એ લહેર મને એવું લાગે છે કે ઝડપી ફેલાઈ રહી છે। સિવિલ હોસ્પિટલની સામે લોકો ઇન્જેક્શન મેળવવા માટે દાખલ થવા માટે અહીંયા લાઇનમાં ઊભા છે, પોતાનું સ્વજન દાખલ થયેલું છે એની ખબર અંતર પૂછવા માટે પણ લાઇનમાં ઊભું રહેવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે। આ ભયાનકતાને આપણે સમજીએ, આ ભયાનકતાનો આપણે અહેસાસ કરીએ અને વધુ કાળજી લઈને આપણે ને આપણો પરિવાર સલામત રહીએ એ વિનંતી કરવાનો આજનો આ કાર્યક્રમમાં આજનો આશય છે। આ કોરોનાની આ બીજી લહેર ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે, સંક્રમિતતાની તીવ્રતા વધુ હોવાને કારણે આખો પરિવાર એ સંક્રમિત થઈ રહ્યો છે। તમામ એપાર્ટમેન્ટ કે તમામ સોસાયટી કોઈ બાકી નથી કે જ્યાં કોરોનાના દર્દી ન હોય, આખે આખા પરિવાર ન હોય। આપણા સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય હર્ષ સંઘવી જે મહેનત કરી રહ્યા છે, દર્દીના સગાઓને સમજાવી રહ્યા છે એ આપણે જોઈએ છે। મને એવું લાગે છે કે દરેક વ્યક્તિની પાસે મૂંઝવણ છે, વ્યથા છે, પ્રશ્નો છે, અને એ પ્રશ્નને કારણે મને એવું લાગે છે કે આજે તમામ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। લોકોને દૂર ખસેડી શકાય પણ પોતાની વેદનાને આપણે ઓછી નથી કરી શકાતા। દર્દીઓને દાખલ થવા માટેની જગ્યા નથી, સુરત જેવા શહેરમાં આટલી બધી હોસ્પિટલની સુવિધા હોવા છતાંય પૂરતા ઓક્સિજનની સુવિધા ન હોવાને કારણે દર્દીઓને દાખલ કરી નથી શકાતા। ઘણી હોસ્પિટલોમાં અલગ વ્યવસ્થા, બાજુની કોઈ હોટલ હોય, કોઈ બીજી જગ્યા હોય, એમાં બેડ મૂકીને સારવારની વ્યવસ્થા કરી છે, પણ ઓક્સિજન વગર એને સારવાર કેમ કરવી એ ખૂબ મહત્ત્વનું છે। ત્યારે આજે આ કાર્યક્રમના માધ્યમથી તમે આ શબ્દો સાંભળતા હો તો આપ સૌને, આખા ગુજરાતમાં આપ સૌને વિનંતી છે કે ખૂબ કાળજી લેવાનો સમય છે। તમારી જાતને ને તમારા પરિવારને તમે જ બચાવી શકશો, બીજું કોઈ નહીં બચાવી શકે। કાળજી એ જ તમારા માટે અત્યારે દવા છે। આ બીજી લહેર જે છે એ ફાસ્ટ તો છે જ, પણ મને એવું લાગે છે કે આ બીજી લહેરમાં ગામડાના લોકો પણ સપડાયા છે। પહેલી લહેરમાં શહેરી વિસ્તાર વધુ હતો, પણ આ બીજી લહેરમાં ગામડાઓમાં પણ ખૂબ સંક્રમિત લોકો થઈ રહ્યા છે। હમણાં બે દિવસ પહેલાં જ બગસરા નજીકના એક ગામડામાં, એક જ ગામમાં 65 દર્દીઓ નાના એવા ગામડામાં, અને 4-5 કોરોનાને કારણે એક જ ગામમાં મૃત્યુ પામ્યા છે। આ સામાન્ય ઘટના નથી, આપણે આપણા સ્વજન ગુમાવી રહ્યા છીએ, મોટી ઉંમરના લોકો ગુમાવી રહ્યા છે। આ બીજી લહેરમાં જે જાણવા મળ્યું છે, પહેલાં મોટી ઉંમરના જ લોકો આમાં વધુ ફસાતા હતા અથવા તો આ કોરોનાની કહેરની લપેટમાં આવતા હતા,
परंतु आ બીજી લહેરમાં એવું જોવા મળ્યું છે કે 0 થી 10 વર્ષના બાળકો પણ આ કોવિડ-19 નાથી સંક્રમિત થઈ રહ્યા છે અને સારવાર થઈ રહી છે. હજુ થોડા દિવસ પહેલા સુરતમાં માત્ર 13 વર્ષનું બાળક ધ્રુવ કોરાટ કોરોનાને કારણે મૃત્યુ પામ્યું. 10થી નાની ઉંમરના અઠવાડિયા પહેલાં મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ આપેલા આંકડા મુજબ 124 બાળકો જે 10 વર્ષથી નાના હોય, 0 થી 10 વર્ષની વચ્ચેના 124 બાળકો સારવાર લઈ રહ્યા છે. ડૉક્ટરો રાતે 2 વાગ્યા સુધી ઓપીડી અને હોસ્પિટલની મુલાકાત લઈને સારવાર આપી રહ્યા છે. આ સ્થિતિમાં તંત્ર કદાચ ગમે એટલી વ્યવસ્થા કરશે તોય તૂટી પડે, ઓછી પડે એવું લાગે. આપણે જાગૃત થઈએ અને આજે આપ સૌને ફરી વિનંતી કરવી છે કે માસ્ક અને વેક્સિનેશન આપણા ઉપાય છે, પણ એક માનવતાનું બીજું કાર્ય પણ થઈ શકે એમ છે. જે કોઈ વ્યક્તિને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને 15 માર્ચ સુધી આ 2-2.5 મહિનામાં કોવિડ-19 એટલે કોરોના થયો હોય, એમાંથી સારવાર થઈને બહાર આવ્યા હોય અને એન્ટીબોડી પૂરતા પ્રમાણમાં ડેવલપ થઈ ગયા હોય, તો એનો ટેસ્ટ કરાવીને તમે જો પ્લાઝમાનું ડોનેશન કરશો તો અન્ય વ્યક્તિના જીવ બચી શકશે. આજે સુરત શહેરની તમામ બ્લડ બેન્કોમાં પ્લાઝમા માટે અસંખ્ય ડિમાન્ડ અને પરિવારોની આજીજીજી જોવા મળે છે, પણ પ્લાઝમાના ડોનરો નથી મળતા. આપ સૌને વિનંતી છે કે આપણી જાણકારીમાં કોઈ વ્યક્તિ હોય અથવા તો આપ ખુદ કોવિડ-19 અગાઉ દર્દી બની ચૂક્યા હોવ અને એન્ટીબોડી આપણા શરીરમાં બરાબર ડેવલપ થઈ ગઈ હોય, તો પ્લીઝ પ્લાઝમાનું ડોનેશન કરીને આપ બીજાનો જીવ બચાવી શકશો. અને હવે મારે છેલ્લી વાત, આ કોવિડ-19 આ બીજી ખૂબ કપરી આ પરિસ્થિતિની આ લહેરમાં આપ સૌને જીવ બચાવવા માટે પંચામૃતના 5 મુદ્દા તમને કહેવું છે. તમે જો સલામત રહેવા માંગતા હોવ, તમારા પરિવારને સલામત રાખવા માંગતા હોવ, તો 5 મુદ્દા તમામ વ્યક્તિએ ધ્યાનમાં રાખવાની જરૂર છે. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આ 1 વર્ષ થયું, ગઈ એપ્રિલ 2020 આ જ રીતે કોરોના પીક પોઈન્ટ ઉપર આગળ ચાલી રહ્યો હતો અને એપ્રિલ 2021 12 મહિના પછી આ બીજા એપ્રિલ 2021 આવી જ પીક, આવી જ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ 1 વર્ષ થયું, હજુ આ કોરોના કેટલું ચાલશે એનો જવાબ દુનિયાના કોઈ વ્યક્તિ પાસે નથી, ઇવન વૈજ્ઞાનિક પાસે પણ નથી અને ડૉક્ટર પાસે પણ નથી. ત્યારે આ કોરોના કેટલો લાંબો ચાલશે એનો જવાબ કોઈની પાસે ન હોય ત્યારે માણસે સમજવું જોઈએ. અત્યારની જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એ કોઈને કોઈ જગ્યાએ લોકોની બેદરકારીને કારણે અથવા તો યોગ્ય કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન ન કરાવવાને કારણે અને ન કરવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજુ પણ જે મોટી વસ્તી ધરાવતા દેશો બરાબર કાળજી નહીં રાખે તો કોવિડ-19 હજુ લાંબો સમય કેટલી ચાલશે એને કોઈ કલ્પના પણ નથી અને એનું કેટલું ભયંકર પરિણામ આવશે એ આપણે કલ્પી શકીએ પણ નથી. અને એટલે જ આ કોવિડ-19 કોરોનાથી બચવા માટે માણસ જાત પાસે 5 ઉપાય છે. માણસ જાતને 5 કામ કરવાની જરૂર છે અને આ કોવિડ-19 બચવા માટેનું પંચામૃત મારે તમને આજે આપવું છે. પહેલો મુદ્દો છે કોવિડ-19 કોરોનાથી તમારે બચવું છે તો બહુ સરળ ઉપાય છે. તમે માસ્ક પહેરો, ડિસ્ટન્સ જાળવો અને વેક્સિનનો વારો આવે ત્યાં ઝડપથી વેક્સિન લઈ લો. આ પહેલો ઉપાય છે. માણસ તરીકે ખોટી ભ્રમણા, ખોટી માન્યતાઓ, ખોટો ડર બહાર કાઢો અને વેક્સિન લઈ લો. આ તમને હું ખાસ વિનંતી કરું છું. તો પહેલો ઉપાય, માસ્ક પહેરો, વેક્સિન લઈ લો, ડિસ્ટન્સ જાળવો, એ માણસ તરીકે બચવા માટેનો પહેલો ઉપાય છે. આજે નાનકડા એપાર્ટમેન્ટમાં, દરેક એપાર્ટમેન્ટમાં જ્યારે દર્દીઓ હોય અને ત્યારે તમારા ઘરને સલામત રાખવા માટે તમારે ઘરમાં જ રહેવું જોઈએ. નાના બાળકોને પણ માસ્ક પહેરાવો, નાનું બાળક નીચે રમવા ન જાય એની કાળજી રાખો. કામ વગર કોઈ બહાર ન જઈએ તો મને એવું લાગે છે કે આપણે એના પડકારમાં આપણે સલામત રીતે એનો સામનો કરી શકશું. આ પહેલો ઉપાય છે અને આ સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય આના કરતાં કારગત સારો નથી. પંચામૃતનો બીજો મુદ્દો છે, કોરોનાની અસર જણાય તો તાત્કાલિક સારવાર લેવાની જરૂર છે. જે કેસ બગડી રહ્યા છે
એ કેસમાં મોટા ભાગમાં એવું જાણવા મળ્યું છે કે શરૂઆતના 7 દિવસ જો કોઈને કોઈ મુશ્કેલી તમે સહન કરીને યોગ્ય સારવાર લીધા વગર શરીરને કષ્ટ પડે છે તો એમાંથી ઇન્ફેક્શન વધી જાય છે અને પરિણામે સારું થતાં આપણને ખૂબ વાર લાગે છે. તો વેક્સિન ઉપાય ભલે રહ્યો પણ આપણને કાંઈ થાય તો તરત સારવાર લેવી એ મને એવું લાગે છે કે બીજો મહત્વનો ઉપાય છે. આપ સૌને હાથ જોડીને સુરત શહેરની સમગ્ર ગુજરાત અને ભારતને બચાવવું હોય તો આપણે પહેલાં સલામત થઈએ તો મને એવું લાગે છે કે આખું ભારત સલામત થશે. આપણે પહેલાં કાળજી લઈએ, એક એક વ્યક્તિ કાળજી લે, કામ વગર બહાર જ ન જાય. લોકડાઉન એ ઉપાય નથી, કર્ફ્યુ નાખવો એ ઉપાય નથી, ટેમ્પરરી માત્ર રાહત છે. અને રાહતની મને એવું લાગે છે કે જો લોકો દિવસે કાળજી ન લેવાના હોય તો રાતના કર્ફ્યુનો કોઈ અસર થવાની નથી. જો લોકો બાકીના દિવસોમાં કાળજી ન લેવાના હોય તો અઠવાડિયું લોકડાઉન પછી પણ આની આ પરિસ્થિતિ છે. આવા સમયમાં લોક જાગૃતિ અને લોક સહકાર જ આ પડકારની સામે પહોંચી વળવા માટે ટેકારૂપ થશે. તંત્ર કશું નથી કરી શકવાનું, કારણ કે લોકોનો સહકાર નહીં હોય તો કોઈ પણ નિયમનું પાલન થઈ શકવાનું નથી અને આ કોરોના કાબૂમાં આવી શકવા નથી. બે મુદ્દા, અને ત્રીજો મુદ્દો છે ખૂબ અગત્યનો છે. છેલ્લા એક વર્ષથી આપણે સાંભળીએ છીએ કે કોરોના સામે લડવા માટે સૌથી અગત્યનું હથિયાર ખુદનું કંઈ હોય તો રોગ પ્રતિકાર શક્તિ છે. આટલું બધું સાંભળતા હોવા છતાંય રોગ પ્રતિકાર શક્તિ ખુદની ડેવલપ થાય એના માટેની આરોગ્યની કાળજી લેવા માટે પણ આપણે થોડા ઊણા ઉતર્યા છીએ. એટલે આ ત્રીજો મહત્વનું હથિયાર છે સવારની કસરત, યોગ અને પ્રાણાયામ કરીએ. હમણાં સરસ મજાની એક સર્વે આવેલો કે જે યોગ અને પ્રાણાયામ કરે છે એવા વ્યક્તિને કોરોના સામે લડવા માટે ડબલ તાકાત મળે છે. કોરોના થાય તો પણ એ ઝડપથી જાતે બહાર આવી જાય છે અને જો બરાબર રોગ પ્રતિકાર શક્તિ ડેવલપ થઈ હોય તો કોરોનાથી એ સંક્રમિત થયા હોય તો કોઈ અસર થતી નથી. એટલે ત્રીજો મહત્વનો મુદ્દો છે, તમારે જીવવું છે, તમારે બચવું છે, તમારે તમારા પરિવારને સલામત રાખવા છે. તો દરરોજ યોગ્ય સમયે કસરત, યોગ, પ્રાણાયામ કરો, સાંજે પણ પ્રાણાયામ કરો. મને એવું લાગે છે કે ફેફસાની કસરત માટે પ્રાણાયામ સૌથી વધુ અગત્યના છે. આ ત્રીજો મુદ્દો છે. ચોથો મુદ્દો, મારે તને પાંચ જ મુદ્દા આજે કહેવા છે. હું કોઈ ડૉક્ટર નથી પણ મને એવું લાગે છે કે હવે જો આ સમયમાં લોકો સમજશે નહીં અને આ પરિસ્થિતિનું વિકરાળ સ્વરૂપ પકડશે તો ભયંકર અરાજકતા ઊભી થશે. કોઈ કોઈને બચાવનારું નહીં હોય, કોઈ કોઈને સંસારે લઈ જવાનારું નહીં હોય અને પરિણામે લોકો સ્વજનને પોતાના ઘરમાં તરફડતા મરતા જોવાનો સમય આવશે. આપણે કેમ જાગતા નથી? અને ચોથો મુદ્દો એ છે કે આ કોરોના સમયમાં એક વર્ષથી કહેવામાં આવી રહ્યું છે કે રોગ પ્રતિકાર શક્તિ સારી હોવી જોઈએ અને આ સમયમાં જે ચોથું પંચામૃત છે એ છે કે નિયમિત યોગ્ય ખોરાક લેવાની જરૂર છે. તમે ઉપવાસ ન કરો, ખોટી રીતે અનિયમિત ખોરાક ન લો, ફાસ્ટફૂડથી શરીરને પેટને તકલીફ ન પડે એની કાળજી રાખો. તમારા શરીરમાં કોરોનાના જીવાણુ હોય, વાયરસ હોય અને જો એ સમયમાં તમારું શરીર કોઈ પણ રીતે બીમાર પડે, શરદી થાય અથવા તો તમે ઉપવાસ કરીને આપણે ઉપવાસથી શરીર લંઘાય એવા સમયમાં આ જીવાણુ છે, આ વાયરસ છે એ વધુ એની રીતે સંક્રમિત થતું હોય છે. તમારે મજબૂત રહેવું હોય તો આ સમયમાં યોગ્ય ખોરાક. અરે કોરોનાના દર્દીને પણ ડૉક્ટરો સતત એવી સલાહ આપે છે કે તમે જેટલું ભોજન સરસ રીતે લેવાય એટલું ભોજન લેજો, એમાં આળસ પણ ન કરતા મને નથી ભાવતું ને મારે નથી ખાવું, ઉપવાસ પણ ન થઈ જવા જોઈએ. આ મને એવું લાગે છે કે ખૂબ મહત્વનો પાંચમો મુદ્દો છે, ચોથો મુદ્દો છે. અને પાંચમો મુદ્દો, માણસ તરીકે એવું કહેવાય છે કે માણસ ટેન્શનમાં હોય ને, સતત પ્રેશરમાં હોય, ટેન્શનમાં હોય તો એના શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ યોગ્ય રીતે કામ કરી શકતી નથી. પરિણામે આપ સૌને વિનંતી છે, કોરોનાથી ડરવાથી કોરોના આપણને મૂકવાનું નથી,
કોરોનાથી ડિપ્રેશન રહેવાથી પણ આપણે આ પડકારનો સામનો કરી શકીએ એમ નથી. મજબૂતાઈથી કોરોનાનો સામનો કરવો હોય તો આપણે ટેન્શન મુક્ત હસતા રહીને ટેન્શન ફ્રી જીવન જીવીએ તો મને એવું લાગે છે કે આપણા શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ યોગ્ય રીતે ડેવલપ થાય. આખી બાબત જે છે એ શરીરને મજબૂત કરવાની છે અને કોરોનાના વાયરસ આપણા સુધી ન પહોંચે એના માટે આપણે સરસ રીતે કાળજી રાખવાની છે. કોરોનાથી મુક્ત થવાનું પંચામૃત એટલે 5 વસ્તુ. પહેલું, ઓક્સિજન તમારું ન ઘટે એની કાળજી રાખવાની તો છે જ, પણ પહેલો મુદ્દો જે પંચામૃતનો પહેલો મુદ્દો છે એ માસ્ક પહેરો, ડિસ્ટન્સ જાળવો, વેક્સિન લઈ લો. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે કે કદાચ કોઈ લક્ષણ દેખાય, સામાન્ય શરદી તાવ માથું દુખે, તો તરત જ તમારા જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટર પાસે જઈને પણ તુરંત સારવાર કરો, સારવારમાં મોડું ન કરો. ત્રીજો મુદ્દો છે કે તમે નિયમિત જીવન જીવતા હો તો યોગ્ય સવારે ઉઠીને કસરત, પ્રાણાયામ, યોગ કરો. એ તમારી રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં, તમને ફ્રેશ કરવામાં ખૂબ મદદરૂપ થશે. ચોથો મુદ્દો છે કે આ સમયગાળા દરમિયાન કોઈ ખોટા ઉપવાસ અથવા તો અનિયમિત ખોરાક, ખોટા ઉજાગરા, વધારે પડતો થાક લાગે એવું કાર્ય ન કરીને તમે તમારા શરીરને ચાચો. અને પાંચમો મુદ્દો પંચામૃત છે, ટેન્શન ફ્રી હળવું થઈને આપણે આ કોરોનાનો સામનો કરીએ. મને એવું લાગે છે કે આ રિયલ નેટવર્કના આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપણે શિક્ષણની વાતો જાણીએ તે પહેલાં સૌથી અગત્યની જો કંઈ વાત હોય તો કોરોના સામેના જંગમાં આપણે જીતવું છે. અને આપ સૌને શુભકામના.